આ એક ગુજરાતી કહેવત છે, ઘરડા ગાડાવાળી. આ કહેવત કેવી રીતે પડી એની પાછળ એક રસપ્રદ વાર્તા છે જે હું આજે અહીં પ્રસ્તુત કરીશ. આ વાત જૂના જમાનાની છે. તે સમયે લગ્નની જાન બળદગાડામાં જ હતી. એક હરોળમાં 50 થી 60 બળદગાડાની લગાર લઈને વરરાજા પરણવા જતો. ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે. 4 થી 5 દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાનગતિ કરે, પછી રંગેચંગે વિદાય કરે. હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી. જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે વાંકવું પડ્યું હશે એટલે તેણે નક્કી કર્યું કે મારી જાનમાં એક પણ ઘરડો માણસ ન જોઈએ, કેવળ યુવાનોને જ આવવાની છૂટ. બધા યુવાનો લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા, બળદગાડા તૈયાર થવા લાગ્યા. તે સમયે બળદગાડા જતા તે ખુલ્લા નહોતા જતા, પાછળના ગાડાને કવર કરવામાં આવતું. વાંસની અર્ધચંદ્રકાર કમાનો બાંધી તેની ઉપર કપડું બાંધવામાં આવતું જેથી લાંબી મુસાફરી દરમિયાન ટાઢ તડકો ના લાગે, એને વહેલ કહેવામાં આવે. બધા યુવાનોને જાનમાં જતા જોઈ એક વડીલથી રહેવાયું નહીં અને તે વિચારવા લાગ્યા કે આ યુવાનો કાંઈક ઊંધું વાળવાના છે. વડીલને ભરોસો હતો કે યુવાનો રીતરિવાજની કોઈ વાત આવશે તો ભૂલ કરી બેસશે. આથી તેમણે મનોમન જાનમાં જવાનું નક્કી કર્યું અને તેઓ પાછળથી જાનના ગાડામાં ટીપણું હતું તેમાં સંતાઈને ટીપણાને ઢાંકીને બેસી ગયા. જાન ઉપડી અને થોડા સમય બાદ વેવાઈના ગામે પહોંચી. વેવાઈએ તેમનું સ્વાગત કર્યું, પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું. કન્યા પક્ષના લોકોને વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું એટલે તેમણે એક શરત મૂકી. ગામના પાદરે પાણી ભરેલું તળાવ જો જાનૈયા ઘીથી ભરી દે તો અમે કન્યા પરણાવીશું. આ શરત સાંભળીને જુવાનિયાઓના હોશ કોશ ઉડી ગયા. જાન લીલા તોરણે પાછી જવા તૈયાર થઈ. ગાડા જોડ્યા ત્યાં તો ટીપણામાંથી વડીલ બહાર આવ્યા. આ તો નાક કપાઈ જાય. વેવાઈને બોલાવ્યા. વડીલે કહ્યું, અમે તળાવ ઘીથી ભરવાની તૈયારી કરીએ છીએ, તમે તળાવનું પાણી ખાલી કરી દો. આ ચતુર જવાબથી જુવાનિયા વિચારમાં પડી ગયા. વેવાઈ પક્ષે સમજાયું કે આ ઘરમાં દીકરી દેવામાં વાંધો નથી, કારણ કે વૃદ્ધો વસે છે. ત્યારથી કહેવાય છે, ઘરડા ગાડા વાળે.